नमस्कार, आપની સાથે હું છું વિધાતા. સમાચારોની કરીએ શરૂઆત. અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ગઈકાલે મોડી સાંજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ખાસ કરીને તહેવારોમાં શાહ પરિવાર સાથે રહેશે અને મત વિસ્તારમાં વિકાસના કામોની પણ તેઓ સમીક્ષા કરશે. તો ગઈકાલે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં હોળી ધૂળેટીનો તહેવાર છે ત્યારે પરિવાર સાથે આ તહેવારને ઉજવશે અને સાથે સાથે ખાસ જે વિકાસલક્ષી કાર્યો છે મત વિસ્તારમાં તે અંગેની સમીક્ષા પણ કરશે. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મયુર. આજની વાત કરવામાં આવે તો અમિત શાહના શું કોઈ ખાસ રાજકીય કાર્યક્રમો? અત્રે અમદાવાદ આવી પહોંચેલા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો પરિવાર સાથે જ્યારે તહેવાર હોય છે ત્યારે તેઓ અમદાવાદ આવી પહોંચતા હોય છે. બે દિવસનો તેમનો પ્રવાસ છે અને તેની અંદર તેઓ ગાંધીનગર લોકસભાના જે વિકાસ કાર્યો છે તેની સમીક્ષા કરવાના છે. અધિકારીઓ સાથે પણ બેઠક કરશે અને જે વિકાસના કાર્યો છે, જે વિવિધ પ્રોજેક્ટો ચાલે છે તે અંગે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી શકે છે. તે ઉપરાંત ગુજરાત પ્રદેશ સંગઠન ને લઈને પણ તેઓ સાથે મુલાકાત એ ગુજરાતના ભાજપના નેતાઓ કરી શકે છે. સાથે જ જો વાત કરીએ તો હાલ અમદાવાદ અને ગાંધીનગર, અમદાવાદ શહેર પ્રમુખ ની હજી વરણી નથી થઈ અને ગાંધીનગર જિલ્લા પ્રમુખ ની હજી વરણી નથી થઈ, તો તે અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ હાલ લાગી રહેલી છે. હાલ જે મળતી માહિતી અનુસાર હાલ તો પરિવાર સાથે જ તેઓ સમય વિતાવવાના છે. જાહેર કાર્યક્રમો કોઈ નક્કી નથી કરવામાં આવેલા, પરંતુ ચોક્કસ રાજકીય ગતિવિધિ છે તે જ બનશે ગુજરાતની. જી બિલકુલ. થી મયુર, ખાસ કરીને ઉમેદવારોના નામની જે ચર્ચા આંટી બેઠક પણ ગઈકાલે બોલાવવામાં આવી હતી તે સંદર્ભે કોઈ ખાસ સૂચન કરી શકે છે તેવું? જી બિલકુલ. ગાંધીનગર લોકસભાના તેઓ સાંસદ છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એ આવી રહેલી છે, તો તેને લઈને ગઈકાલે જ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળેલી હતી અને તે અંગે ચોક્કસ પ્રદેશ ભાજપ પાસેથી રિવ્યુ બેઠક લઈ શકે છે અને કેવા પ્રકારે ઉમેદવારી પસંદગી ચયન પ્રક્રિયા કરવામાં આવેલી અને કઈ રીતે પરિણામો જોઈ રહેલા છે તે અંગે પણ જે પ્રદેશ સંગઠન છે તેમની પાસેથી માહિતી મેળવી શકે છે. મયુર, આભાર આ માહિતી બદલ. તો મહત્વના સમાચાર. ટૂંક સમયમાં ભાજપના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. ગાંધીનગર, મનપા, મોરવા હડફ બેઠકના ઉમેદવારોને લઈને પસંદગીની જે પ્રક્રિયા છે તેના પર આખરી મોહર લગાવવામાં આવી શકે છે. ભાજપ ચૂંટણી સમિતિની જ્યાં બેઠક મળી હતી ઉમેદવારોની પસંદગી માટે આ બેઠક હતી. તો પ્રદેશ પ્રમુખ પાર્ટીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, ખાસ કરીને સીએમ, ડેપ્યુટી સીએમ પણ તેમાં હાજર હતા. ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે 400થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ઉમેદવારોની યાદી. લવ જિહાદ સામેના બિલ માટે જોગવાઈ, 5 વર્ષની કેદ, 2 લાખથી ઓછો દંડ નહીં. એસસી એસટી મહિલા સાથેના ગુનામાં જોગવાઈ કરવામાં આવી છે. 7 વર્ષની કેદ, 3 લાખથી ઓછો દંડ નહીં. ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક 2021 વિધાનસભામાં બિલ રજૂ થશે, તો તપાસ એસપી ડીવાયએસપી કરશે. સંસ્થા સંગઠનો માટે પણ સજાની જોગવાઈ છે, 3 થી 10 વર્ષની સજા અને 5 લાખથી ઓછો દંડ નહીં. ગોધરા તાલુકાના ભામૈયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે. સરપંચને 3 બાળકો હોવાથી ગોધરા ટીડીઓએ પંચાયત ધારા મુજબ હોદ્દા પરથી દૂર કર્યા છે. તાજેતરમાં સરપંચની ચૂંટણીમાં પ્રમિલાબહેન ડામોરે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી લડી વિજેતા થયા હતા, જેમાં તેમણે સંતાનો અંગે સોગંદનામામાં 2 બાળકો હોવાનું દર્શાવ્યું હતું, જે બાદ વર્ષ 2020માં એક જાગૃત નાગરિક પ્રમિલાબહેને 3 સંતાન હોવા અંગેના પુરાવા સાથે તેઓને હોદ્દા પરથી દૂર કરી કાર્યવાહી કરવા ટીડીઓને રજૂઆત કરી હતી, ત્યારે હાલમાં સરપંચ પ્રમિલાબહેનને ટીડીઓએ સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા છે. અમારી પાસે એમ ભમૈયા માટેની અરજી આવી હતી અને અમે અહીંથી અમારે ઓર્ડર કરીને અમે સ્થળ ચકાસણી કરાવી અને ત્યાંથી એમના જે સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર આવી એમાં 3 બાળકો પુરવાર થતા હતા, એટલે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ મુજબ 2 કરતાં વધારે બાળક હોય તો તેમને પદ ઉપરથી દૂર કરવાની સત્તા અમારી પહોંચતી હોય એમને દૂર કરેલા છે.
સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપે 30મી માર્ચે મળનારી સભાને ઓનલાઈન કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો. આપના 27 નગરસેવકોની સહમતિ વગર જ સભાને ઓફલાઈનના બદલે ઓનલાઈન કરાતા વિપક્ષમાં રોષ ફેલાયો છે. તેને લઈને સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. આ સાથે જ રિંગ રોડની એસટીએમ માર્કેટની જગ્યા 99 વર્ષના ભાડાપટ્ટા પર સૌથી નજીવી દરે જ આપવામાં આવી હોવાના કારણે ઠરાવ પસાર કરી સુધારો કરવાની પણ માંગ ઉઠી છે. બોટાદના ઢસા ગામમાં કાર પાર્કિંગ મામલે થયેલી માથાકૂટ બાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે યુવકને ખોટી રીતે માર માર્યાનો આક્ષેપ કરીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલો વિચકતા પોલીસે 3 ટિયરગેસના સેલ છોડી સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનામાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. હાલમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને કાબૂમાં લીધી છે. તો આ ઘટનામાં પાનના દુકાનદાર સહિત 150 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. 3થી વધારે પોલીસકર્મી સામે પણ માર મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે ગામમાં પાન દુકાનના સંચાલક અને પોલીસ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ પોલીસ પર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો ટોળાએ પોલીસ સ્ટેશન પર જ્યાં બેસીને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવાની પણ માંગ કરી હતી. પોલીસે એનો પોતાનો રોપ બતાવ્યો અને એમ કીધું કે હું પોલીસમાં છું. આમ સુધી કે ભાઈ પોલીસમાં હો તો એ કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે ગાડી તમારી સાઈડમાં રાખો, કેમ કે અમારા કંઈક બીજા કસ્ટમર આવતા હોય તો નડે નહીં. એટલે કે હું સામે બેઠો છું, તારે જે થાય તે કરી લેજે. એમ કરીને ગાળા ગાળી બોલવા મીણ્યા અને પોલીસવાળાએ તરત ગાડી બોલાવી અને સરકારી ગાડીમાં એ નરેશને અહીંયા લાવ્યા અને નરેશને લાવી અને ઢોર માર મારવામાં આવ્યો અને મારી નાખવા સુધીની એને ધમકી દેવામાં આવી છે. આરોપીને છોડાવવા માટે કેટલાક લોકો આરોપીની ફેવર કરવા માટે પોલીસ સ્ટેશનમાં એક ટોળું થઈ અને આવી ગયેલા. આ ટોળાને અવારનવાર પીઆઈ અને એના પોલીસ સ્ટેશનના હાજર માણસોએ જતા રહેવા માટે સૂચના કરેલ. આમ છતાં આ ટોળું વધારે પોલીસ સ્ટેશનમાં અંદર આવવા માટે કોશિશ કરતા પીઆઈ એ એમના જે કર્મચારીઓ હતા સાથેના વારંવાર સમજાવવા છતાં ન કરતા હાથના હેન્ડ ગ્રેનેડ 3 સેલ છોડેલા. કોઈ પણ પ્રકારની કોઈ સિરિયસ ઇન્જરી કોઈને નથી. જૂનાગઢમાં એનઓસી માટે ખોટા દસ્તાવેજ બનાવ્યા. કેશોદની જણાકી એજ્યુકેશન ટ્રસ્ટ સામે આક્ષેપો ઉઠ્યા છે. ફાયર એનઓસી માટે ખોટા પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા. ડીઓએ સચી ચકાસણી માટે પાલિકાને મોકલ્યા. કેશોદ પાલિકાએ તપાસ કરતા તેનો ભાંડો ફૂટ્યો. ચીફ ઓફિસરના ખોટા સહી સિક્કા પાલિકાએ શૈક્ષણિક સંસ્થા સામે ફરિયાદ કરી છે. કચ્છના ચકચારી મુંદ્રા કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસે ભાગેડુ 3 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ કેસમાં છેલ્લા 2 મહિનાથી ફરાર ભાગેડુ પોલીસ કર્મચારીઓ ભાવનગરમાંથી દબોચાયા છે. મુંદ્રા પોલીસે ચોરીના શકમંદો તરીકે 3 યુવાનો પર દમન ગુજાર્યું હતું, જે પૈકી 2 યુવકોના મોત નિપજ્યા હતા. જે કેસમાં મુખ્ય 3 આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે ભાવનગર પોલીસની મદદથી ઝડપી પાડ્યા છે. ચકચારી મુંદ્રા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં એટીએસ, ભુજ, એલસીબી, મુંદ્રા પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 આરોપીઓને ભાવનગરથી અને 1 હોટેલમાંથી ઝડપી લેવાયો છે. તો અન્ય 1 શખ્સ ભાવનગરમાંથી જ ઝડપાયો હતો. આ કેસમાં અગાઉ મુંદ્રાના પીઆઈ સહિત સમાગોગાના પૂર્વ સરપંચ તેમજ 2 જીઆરડી જવાન કોન્સ્ટેબલ આરોપીને આશાર જ્યાં આશરો આપનાર વ્યક્તિ સહિતનાઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. રાજકોટના ધોરાજીમાં કોરોનાનો કેર વધ્યો છે. 24 કલાકમાં ધોરાજીમાં 23 કેસ નોંધાયા. 3 દિવસમાં 50થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાનો કેર છતાં પણ ઘણા લોકો હજુ પણ બેદરકાર દેખાઈ રહ્યા છે. બજારોમાં માસ્ક વગર ઘણા લોકો ફરી રહ્યા છે. ન્યૂઝ 18 સતત સૌને અપીલ કરી રહ્યું છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, કારણ કે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ રહ્યું છે અને આપ સૌની જ આપણા બધાની જ જવાબદારી છે કે આ સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારી રાખીએ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીએ. પંચમહાલ જિલ્લાની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળે છે. રાજ્યભરમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં કેટલીક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, જેનો છૂપો ડર વિદ્યાર્થીઓના વાલીઓમાં જોવા મળે છે, જેથી વાલીઓ પોતાના સંતાનોને શાળામાં મોકલવાનું ટાળી રહ્યા છે અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. હાલ ધોરણ 6 થી 8ની પરીક્ષા પૂર્ણ થઈ છે, તો હાલોલ, કાલોલ, શહેરા, મુરવાહડપ, જ્યાં ઘોઘંબા તાલુકામાં અંદાજીત 25થી વધુ શિક્ષકો સંક્રમિત થયા છે, તો શિવરાજપુર આશ્રમ શાળાના 4 વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા છે. રાજ્યમાં હમણાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે ને શિક્ષણ પણ ચાલુ કર્યું છે સરકારશ્રીએ. શિક્ષણમાં શિક્ષકોનો પણ
કોરોના થાય છે, વિદ્યાર્થીનો પણ કોરોના વધી રહ્યા છે, એટલે અમને વાલીઓને છોકરાઓને સ્કૂલમાં મોકલતા બીક લાગે છે, એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ઓનલાઈન શિક્ષણ કરે તો ઘણું સારું છે. અમારા પંચમહાલ જિલ્લામાં કેસ કોરોનાના વધી રહ્યા છે ને સ્કૂલો ચાલુ કરવામાં આવી છે તો શિક્ષકને બધાને કોરોના થાય છે બાળકોને, તો અમારી વિનંતી એવી છે કે તમે ઓનલાઈન ભણવાનું ચાલુ કરાવી દો તો સારું છે. કોરોનામાં તો સર અહીંયા ટેસ્ટિંગ સેન્ટર પણ છે અને રસીકરણ સેન્ટર પણ છે, એટલે બાળકો શું છે, આમ તો અમે આ ગનથી અને આ સેનેટાઈઝરથી દરેક બાળકને અમે કોરોના માટેની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે બાળકોને કરીએ છીએ, પણ ડર તો છે જ બાળકોને કોરોનાનો. વડતાલધામના શાસ્ત્રી સંત વલ્લભદાસ સ્વામીજીએ વેક્સિન લીધી છે. રસી લીધા બાદ તેમણે ગુજરાતવાસીઓને પણ રસી લેવાની અપીલ કરી છે. આ સાથે જ રસીકરણ જ કોરોના મહામારીનો ઉપાય હોવાની તેમણે વાત જણાવી છે. સૌને એવી ભલામણ કરો છો, મારા સંતોએ, ઘણા સંતોએ રસી લીધી છે, કોઈને કોઈ પ્રકારની આડઅસર થઈ નથી, થતી નથી, અને બને એટલા વહેલા સરકારશ્રીના વેક્સિન અભિયાનમાં સહભાગી બનીએ અને સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારતના નિર્માણમાં સહયોગી બનીએ. જય સ્વામિનારાયણ. હોળી પહેલા દાહોદના ગરબાડાના વરમખેડા ગામે આદિવાસી સમાજ અનોખી પરંપરાની ઉજવણી કરે છે. અહીંના આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ આમળી અગિયારસ સુધી જમીનમાં રાખે છે અને હોળી પહેલાની અગિયારસના દિવસે ભીમકુંડમાં અસ્થિનું વિસર્જન કરાય છે, એટલે હોળીના તહેવારની શરૂઆત અહીં આમળી અગિયારસના દિવસથી જ થાય છે. સામાન્ય રીતે મૃત્યુ પામેલા સ્વજનના 12મા બાદ અસ્થિ વિસર્જન કરાય છે, પરંતુ આ ગામમાં અસ્થિ કળશમાં ભરીને જમીનમાં દાટી દેવાય છે. આમલી અગિયારસના આગલા દિવસે સગા સંબંધીઓની હાજરીમાં અસ્થિ બહાર કાઢવામાં આવી છે અને વિધિ વિધાન સાથે અસ્થિને જળાભિષેક તેમજ દૂધનો અભિષેક કરાય છે. અસ્થિને આખી રાત જ દૂધમાં રાખવામાં આવે છે અને પરોઢિયે વરમખેડા ખાતે પહાડોની વચ્ચે ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરાય છે, જેમાં આસપાસના ગામના લોકો પણ ઢોલ નગારા સાથે પહોંચે છે. અંદર આદિવાસી પ્રમાણે વર્ષ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે એમના અસ્થિઓ જમીનમાં દાટી દેવામાં આવે છે અને આમલી અગિયારસના દિવસે આ ભીમકુંડની અંદર એમની અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે અને આ પરંપરા અમે વર્ષોથી જાળવતા આવીએ છીએ. એક વર્ષની અંદર જે તે માણસ મરી જાય એની અસ્થિ અમારે જમીનની અંદર દાટી દેવામાં આવે છે અને આમલી અગિયારસના દિવસે પવિત્ર સ્થળ ભીમકુંડ પર અમે એને વિધિ કરી અને વળાવવામાં આવે છે. અમારા આદિવાસી સમાજની અંદરમાં કોઈ બી મૃત્યુ થઈ ગયો હશે તો એમના અમે હાડકા કાઢી અને એમને દાડી રાખીએ છીએ અને દસમને દિવસે અમે કાઢીએ અને આમળી અગિયારને દિવસે અમે એનું પધરાવીએ છીએ ભીમકુંડાની અંદરમાં. વેલકમ બેક. કોવિડ 19ની મહામારી પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 80ના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 80ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનું સૌ ભારતીયોનો અધિકાર છે. એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી જ થઈ જાય છે, તેઓ પોતાનું કમાલ નાની ઉંમરથી જ દેખાડવાનું શરૂ કરી દે છે. નેટવર્ક 80ની ખાસ રજૂઆત બાયજુસ યંગ જીનિયસમાં અમે તમને મળાવ્યા આવ્યા જ કેટલાક કમાલના બાળકો સાથે, અને આ બાળકોનો ઉત્સાહ વધાર્યો અમારા ખાસ મહેમાનોએ. આ કમાલના બાળકો અને કેટલાક અજાણા પાસાઓને જોવાનું ન ભૂલતા બાયજુસ યંગ જીનિયસ આજે સાંજે 7:30 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર. ये बच्चे नहीं कमाल है, हुनर है, जुनून है, दिमाग की ताकत का धमाल है और मासूमियत के साथ हिम्मत की शानदार मिसाल है. आप सिर्फ पियानो बजाते हैं और डू प्ले अदर इंस्ट्रूमेंट्स ऑल्सो?
I play drums, ganjira, tabla, mridangam, tabil, ghatam, and timpani, marimba, xylophone, guitar, bass guitar, and merlin, mandolin, siaruan, droli, sibo, and harpeji, harmonica and melodica, and I play the flute, and I'm learning violin and nadaswaram. Beats to ye gina chuke hain. Steven jo hai, 450 beats per minute bajate hain. यानी कि हमारा एवरेज हार्ट रेट जो है वो 72 बीट्स पर मिनट होता है। सिक्स टाइम्स योर हार्ट रेट। ट्रिपल टाइटल का मतलब? अंडर 15 गोल्ड, अंडर 18 गोल्ड, अंडर 21 में भी गोल्ड। अंडर 21 में भी गोल्ड? हाँ। यानी अपने से बड़ों को आपने हराया? हाँ। ओडिशा इज लोकेटेड इन द ईस्टर्न कोस्ट ऑफ इंडिया। नाउ आई विल से सम मेजर रिवर्स ऑफ ओडिशा। महानदी हस्तो ई मान श्योनाथ ओम जोम टेल ब्राह्मणी वैतरणी ऋषिकल्या नागावली वंशधारा बिलवाखाई क्वाखाई काथोजोड़ी लुन्ना चित्रात्पला बिरुपा बाघवा बहुडा ये वो यंग जीनियस हैं जो घबराते नहीं हैं दिग्गज कोई भी हो उसे अपना फैन बना लेते हैं फ्लूट में वो तुम वो फ्लटर कर सकते हो I do like a really simple beat, like a. तुमने माखन खाया? पक्का? झूठ? इधर आओ. ये हांडी किसने तोड़ी? उसने तोड़ी. तुमने कुछ नहीं किया, हाँ? मैं करके दिखाती हूँ, वो आप करके दिखाओ. अब अच्छा अब पूजा कुछ करके देगा ही वो आप अरे वाह 29 सितंबर 2017 फ्राइडे हाउ डू यू नो दैट हाउ इज दैट पॉसिबल जो बड़े सोच नहीं पाते वो ये बच्चे कर दिखाते हैं कच्ची उम्र में पक्के इरादे कम उम्र में बड़ी सोच ही तो उन्हें भीड़ से अलग करती है मुझे लगता है कि आप जिंदगी में जो भी करो लाइफ में आप जहां भी पहुंच जाओ इफ यू आर नॉट अ नाइस ह्यूमन बीइंग फर्स्ट ना देन इज नो पॉइंट अचीविंग एनीथिंग चैंपियन बनने के लिए बहुत बड़ी काम है ओलंपिक चैंपियन बनने के लिए बहुत मशहूर फिटनेस चाहिए थोड़ा सा टेक्निकल भी चाहिए मगर मेंटल फिटनेस और इमोशनल फिटनेस इस पे बहुत ध्यान देना पड़ता है सही बात और सच्ची बात यह है कि आपका जो गुरु है वो फेलियर है फेम जो है ना आपका दुश्मन टफ बनना सीखो अगर कोई बुली करता है तो आप उसको वापस बताओ कि ये सही नहीं है जब आप सक्सेसफुल नहीं थे जो आपके साथ वो लोग जुड़े हैं उन्हें कभी मत छोड़े उनके साथ लेके चले क्योंकि वो आपको सच्चाई का सामना हमेशा करवाते रहेंगे पैशन से ही परफॉर्मेंस आती है अपनी जिंदगी की हर मुश्किल को अपने डांस में अपने अभिनय में डिवेलप करती रहो यंग जीनियस एक शो नहीं शुरुआत है ऐसे बच्चों को देश के सामने लाने की जो बड़ों को राह दिखा सके मिसाल बन सके और देश जिन पर फख्र कर सके देखिए कमाल के किड्स के और भी अनदेखे पहलू